ઘરની અંદર કયા પ્રકારની તુલસી રોપવી જોઈએ જે શુભ માનવામાં આવે છે, રામ તુલસી કે પછી શ્યામ તુલસી? વાસ્તુશાસ્ત્રમાં તુલસીનો છોડનું વિશેષ મહત્વ રહેલું છે. નમસ્કાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમે તમારા ઘરની અંદર તુલસીનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તો જાણવું પડશે કે કઈ પ્રકારની તુલસી સારી છે, રામ તુલસી કે પછી શ્યામ તુલસી. તુલસીને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસી પૂજનીય માનવામાં આવે છે, તેમજ તુલસી માં દેવી લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે ત્યાં સદાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ સાથે દરેક સંકટ પણ દૂર રહે છે અને વાતાવરણ શુદ્ધ પણ રહે છે. સામાન્ય રીતે તુલસી અનેક પ્રકારના હોય છે, પરંતુ ઘરમાં માત્ર એક જ પ્રકારની તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. જાણો ઘરમાં કયા પ્રકારનું તુલસીનો છોડ લગાવવાથી શુભ માનવામાં આવે છે. તુલસીના વિવિધ પ્રકાર રહેલા છે, જેમ કે શ્યામ તુલસી, રામ તુલસી, સફેદ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમાંના મોટા ભાગના તુલસી જે ઘરોની અંદર રામ તુલસી અને શ્યામ તુલસીનું વાવેતર કરવામાં આવે છે, જે શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રામ તુલસી અને શ્યામ તુલસી બંનેનું અલગ અલગ મહત્વ રહેલું છે, પરંતુ બંને પ્રકારના તુલસી ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ. બેમાંથી કોઈ એકને ઘરે લાવી શકાય છે. હવે વાત કરીશું આપણે શ્યામ તુલસી વિશે. શ્યામ તુલસીના પાન ઘેરા લીલા અને દાંડી જાંબલી કલરની હોય છે, તેથી જ તેને શ્યામ તુલસી પણ ઓળખવામાં આવે છે. આ તુલસીના કાળા રંગને કારણે તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, તેથી જ તે કૃષ્ણ તુલસી પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું રામ તુલસી વિશે. રામ તુલસીના પાન લીલા હોય છે. આ પાન ખાવામાં સ્વાદ ખૂબ જ મીઠો હોય છે, તેથી જ તેને આ રામ તુલસી કહેવામાં આવે છે. આ સિવાય તેને તેજસ્વી અને ભાગ્યશાળી તુલસી પણ કહેવામાં આવે છે. આ તુલસીને ઘરોમાં લગાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. હવે વાત કરીશું કે કયા દિવસે આપણે તુલસીનો છોડ લગાવી શકીએ. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર કાર્તિક મહિનાના ગુરુવારના દિવસે તુલસીનું વાવું શુભ સૌથી શુભ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય તમે કોઈ પણ ગુરુવારે તમે તુલસીનો છોડ વાવી શકો છો, વાવેતર કરી શકો છો. કારણ કે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી તમે ગુરુવારના દિવસે તુલસીનું વાવેતર કરી શકો છો. એટલા માટે આ દિવસે તુલસીનો છોડ લગાવવાથી શ્રી હરિની કૃપા પ્રાપ્તિ થાય છે, તેથી તેની સાથે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. તો આપણે આ વિડીયોની અંદર જાણ્યું કે કયા પ્રકારના તુલસીનું આપણા ઘરની અંદર વાવેતર કરવાથી આપને શું ફાયદો થઈ શકે છે. જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તમે આ વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરી શકો છો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક આપી શકો છો. અને આવી ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક વાતો લઈને અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો નીચે સબસ્ક્રાઈબરનું બટન આપેલું છે, તેને તમે ક્લિક કરી શકો અને સાથે બેલ આઇકન પણ દબાવી શકો, જેથી આવનારા વિડીયોની અપડેટની નોટિફિકેશન તમને પહેલા મળી શકે. તો મળીએ નવા ટોપિક સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.